વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ એવા નારી સંરક્ષણ ગૃહની કે જ્યાંની સ્થિતિ નરકાગાર જેવી છે. અમારી સાથે ચર્ચામાં જોડાયા છે સોશિયલ એક્ટિવિસ્ટ રુજાન ખંભાતા, સોનલ દોશી અને સાથે જ અમારા સંવાદદાતા પણ જોડાયા છે નવીન ઝા. સૌથી પહેલા આપણે જે વાતો કરી છે, જે સમગ્ર સ્થિતિ આપણી સામે આવી છે, હવે એક એ પણ વાત છે કે દરવાજાને તાળા મારી દેવામાં આવ્યા છે, પરંતુ દરવાજાને તાળા મારવાથી સ્થિતિ વણદેખી થતી નથી, જે જોયું છે એ રહેવાનું જ છે. તો રુજાનજી, આપને શું લાગે છે કે જે પણ સિનેરિયો બહાર આવ્યો છે કોણ જવાબદાર હોય? સૌથી પહેલા એઝ આઈ એમ અગેન રિપીટિંગ, કે સૌથી પહેલા તો જે તે નારી સંરક્ષણ ગૃહના હેડ છે, શી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ પોઈન્ટ નંબર વન. અને બીજી કે આટલા વખત થી, આઈ મીન આ કઈ એટલું બધું કે છૂપછાણું વાત નથી, આ બધું ચાલી જ રહ્યું છે. ઘણા લોકોને ખબર હતી પણ આટલું હાઈ લેવલનું છે એ નથી ખબર. તો ઇટ ઇઝ નાઉ વેરી મચ નેસેસરી કે ધ ડિપાર્ટમેન્ટ, જે તમે સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ કહ્યું, એ ડિપાર્ટમેન્ટ હેઝ ટુ ટેક સ્ટર્ન સ્ટેપ્સ અબાઉટ ઇટ. કારણ કે ના તો આ તો આપણે આટલી બીજા આપણા ચીફ મિનિસ્ટર થી લઈને બીજા બધા મહેનત કરી રહ્યા છે નારી સશક્તિકરણની, ને અહીંયા જે મેન છે ત્યાં એટલા એટલે દિયાની નીચે અંધેરા જેવી વાત ચાલી રહી છે. અને બીજું કે અત્યારે જે તમે જે બતાવો છો, આપણને એઝ અ ધીસ થિંગ બહુ ગૃહના થઈ રહી છે કે આપણી દીકરીઓ આપણી બહેનો, જેને આપણે આપણે એઝ અ સ્ટેટ, આપણે એઝ અ ગવર્મેન્ટ આપણી રિસ્પોન્સિબિલિટી છે એ લોકોનું ધ્યાન રાખવાનું, એ લોકોની આવી નિંદનીય સ્થિતિ થઈ રહી છે. એટલે હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે અગર આઈ બિલીવ ઇન ટોપ ડાઉન એપ્રોચ. એટલે મારે એવું કહેવું છે કે મહિલા બાલ વિકાસના જે મેડમ છે આપણા, શી શુડ ટેક સ્ટ્રોંગ એક્શન અગેન્સ્ટ ધીસ એન્ડ સી ટુ ઇટ કે એક એક એક્ઝામ્પલ સેટ કરે, તાકી બીજા સંરક્ષણ ઘરમાં બી આ ખબર પડે કે આવી રીતે નહીં ચાલશે, જે પહેલા ચાલતું તો હવે નહીં ચાલશે. જી અરુજનજી, જે આપણે વાત કરી કે મહિલા બાળ વિકાસના જે અધિકારી છે તેમણે સખતમાં સખત કદમ લેવા જોઈએ, પરંતુ મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે આપણે જાણ્યું ત્યારે તેઓને એ પણ નહોતી ખબર કે તેઓ શેની તપાસ કરવા આવ્યા છે. તો સોનલબેન, તમારું શું કહેવું છે આ વિશે, ખાસ કરીને જ્યારે અધિકારીઓ પણ અજાણ હોય છે, બસ આંડા મારે છે કે ક્યારે કેટલી વાર વિઝિટ કરી છે એમને, એમને આવીને કેટલી વાર વિઝિટ કરી, કઈ ક્વોલિટીનું ત્યાં ફૂડ પીરસાય છે, કેટલા ફૂડ ઇન્સ્પેક્ટર આવીને ત્યાં ચેક કર્યું, ખાલી બોર્ડ ઉપર મારીને લગાવી દીધું છે કે બ્રેકફાસ્ટ આ છે, આ ખાવાનું મળશે આજના દિવસે, એમને એકે દિવસ વિઝિટ કરી છે? આ માગવી જોઈએ, આની આરટીઆઈ થવી જોઈએ. રેગ્યુલર જ્યાં અધિકારી અડધો કલાક જ્યાં બેસી નથી શકતો, તમે પોતે જઈને, હું પોતે જઈને વાત કરું, 10 મિનિટ ઉભા નથી રહી શકતા ત્યાં. દીકરીઓ જે સારા ઘરની હોય છે, કઈક ને કઈક પ્રોબ્લેમ થયો, ભણે ની ગણી દીકરીઓને આવી કન્ડિશનમાં એક રૂમ છે અંદરની સાઈડ, જાતે રાંધો જાતે ખાઓ, અને ત્યાં રડી રડીને તમે નીકળી જાઓ, બહાર પણ નીકળવા નથી મળતું. એમને ખાલી મને કે સૂર્ય જોવો હોય ને તો આ કાણામાંથી આવે ને એમાંથી દેખાય છે, બેન એમને બચાવો. અને આપણે એમ કહીએ કે આપણે એપ્રોચ કરીએ છીએ, અમે ટ્રાય કરવા ચાહીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ હેલ્પ કરવા કે બહાર કાઢવા માટે, તો ના પાડે છે, અટકાવવામાં આવે છે કે ના ના એટલે એવું ના થાય, કાયદામાં આવું નથી, આ તો આમ જ થાય, આપ અમને કાયદો શીખવાડે છે એવી વાત છે. જી જોજાજી, આપકો છે. મારે એવું જ એડ કરવું હતું કે જે અત્યારે આપણી જે મહિલા સમિતિઓ આટલી બધી બની છે, મેડમ બી મહિલા સમિતિના મેમ્બર છે, તો એ મહિલા સમિતિમાં એમાં એ લોકોના પોઈન્ટ્સમાં કામમાં ખાસ લખ્યું છે સમિતિના કે તમારે આવી રીતે હોસ્પિટલ લોકો બોલો, સંરક્ષણ ગૃહ બોલો, એ વિઝિટ કરી અને એનો રિપોર્ટ કરવાનો છે. એટલે આજે મારે સોનલ મેડમ ને કહ્યું છે કે મેડમ તમે પ્લીઝ આનો રિપોર્ટ કરો, તાકી જે કારણ કે મહિલા સમિતિ પોલીસ ની અંદર આવે છે, જો આપણે સીઆઈડી ક્રાઇમ ની અંદર આવે છે, તો એટલીસ્ટ ત્યાંથી કંઈક મૂવ થાય. કારણ કે તમારી પાસે સત્તા છે કે તમે એટલીસ્ટ રિપોર્ટ તો ઓન રેકોર્ડ મૂકો, અને આપણે આવી વિલ ઓલસો ટોક ટુ, કારણ કે સીઆઈડી ક્રાઇમ ની અંદર છે તો ત્યાં બી વાત કરીએ આપણે કે સાહેબ આવું થઈ રહ્યું છે. ના ના, ડેફિનેટલી આપણે મળીને રજૂઆત કરવી જ પડશે. અને બીજા ઘણી બધી અત્યારે આ પોઈન્ટ ચાલે છે, બીજી વાત નહીં કરીએ, પણ વિકાસ ગૃહ પાલડીમાં બી બહુ બધા ઇસ્યુ છે, ફોન પર વાત કરવાના પૈસા લેતા હોય છે અને આમ કરવાના વાત લેતા, એટલે ઘણી બધી વસ્તુઓ છે. અને આ મુદ્દો બરોબર હું ધન્યવાદ આપીશ કે આટલું મીડિયામાં ચગાવીને હજી આની ઘણી બધી વસ્તુઓ ઘણી બહાર આવી રહી છે. જી સોનલબેન, હું ફરીથી આપને એ પણ પૂછવા માંગીશ, આપ વકીલ પણ છો, જ્યારે આપણે વાત કરી છે કે સખતમાં સખત કદમ ઉઠાવવા જોઈએ જે પણ આની પાછળ છે જવાબદાર, તો તે લોકો માટે એવી કોઈ સજાની જોગવાઈ ખરી કે જેથી એ લોકોને આપણે એક રીતે પાઠ પણ ભણાવી શકીએ ને આગળ આવું કોઈ ના કરે એ પણ આપણે જોઈ શકીએ? આમાં એવું છે કે ત્યાં આગળ જે છે અમુક એડહોક લેવામાં આવેલા છે, જે જ્યાં ત્યાં હેન્ડલિંગ કરે છે, જે ત્યાં આયા ને એ લોકો છે એમની જે વર્ષોથી કામ કરતા આવ્યા હોય એમને 3000 કે એવું, મને પરફેક્ટ અમાઉન્ટ યાદ નથી, એ પ્રમાણે આપતા હોય છે. પણ એમાં એક રૂલ્સ રેગ્યુલેશન હોય છે કે તમારે આટલા વાગે આવવાનું છે, આ મુજબ કામ થવું જોઈએ, એ મુજબ કામ નથી થતા, અગર એ કામ નથી કરતા તો એમને કાઢી શકાય છે. અને અને આ વસ્તુ બની છે તેમાં ચેરમેન થી લઈ અને બધાને, હું તો એવું માનીશ, બધાને કાઢી જ મૂકવા જોઈએ, કોઈને સસ્પેન્ડ બી નહીં કરવા જોઈએ, એમની રજૂઆત કરવા. અગર તમે ત્યાં રહો છો, તમે આટલી બધી વસ્તુ જાણો છો, જ્યાં કામ કરો છો ત્યાંની, અગર ત્યાં બરોબર નથી થતું તો તમે બી કમ્પ્લેન આપી શકો છો. મેં પોતે રજૂઆત કરેલી છે, મૌખિક રજૂઆત કરી છે, મારી મિસ્ટેક છે, આજે મેં આ વસ્તુ, મને અફસોસ થાય છે. રુઝાન મેને કીધું હું લેખિતમાં રાઇટ ડાઉન કરીને આપીશ કે આવી પરિસ્થિતિ છે. તકલીફ એ છે કે અંદર ઘૂસવા
બેસવા નથી દેતા, કે જે તાળા ખુલ્લા હતા મે બી ખુલ્લા, મેં હું જયારે પણ ગઈ છું તાળું કોન્સ્ટન્ટ મારેલું હોય છે. તમે જેલમાં નાખો છો ત્યાં આટલું મોટું કેમ્પસ છે, બહાર ક્યારે કાઢો છો તમે? કેટલા અધિકારીઓ એમને બેસીને એમને તમે સવારના પરમાં કે અમે તો યોગ કરાવીએ છીએ, આ કરાય. એક છોકરીને લાઈને તમે આ સાત પગ પાછી લાવ્યા છે ને, એમને પૂછીને પૂછો કે તમને કેવી રીતે રાખે છે. કપડા એક આટલો રૂમ છે એમાં બધા કપડા ભરેલા હોય, એમાંથી કાઢી કાઢીને પહેરવાના. તમને કોઈ વ્યવસ્થા જેવું નથી કે રૂમની અંદર બે છોકરીઓ એમને કમ્ફર્ટ લેવલ હોય કઈ જઈને નીચે પાથરીને ગમે તેમ સુવાનું. એટલી દયનીય હાલત છે કે આને બંધ જ કરી દેવું જોઈએ. જી, જે પ્રમાણે સોનલબેને જણાવ્યું કે કેટલી દયનીય હાલત છે કહી શકાય કે. જી, આપ જણાવો. મારી પાસે બે પોઈન્ટ છે અમિતા, જે ખાસ કરીને ખરેખર ખૂબ જ ગંભીર પોઈન્ટ કહી શકાય તેમ છે. એક પોઈન્ટ જે છે કે જે રીતે સવાલ હતો આપનો સોનલબેનને કે આવા લોકો સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે કેમ, સૌથી શરમજનક એ છે કે બે દિવસથી પોલીસ એક રિપોર્ટ માંગી રહી છે. એ રિપોર્ટ જયારે પણ કલેક્ટર અહીંયા વિઝિટમાં આવે છે અથવા જે તે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ વિઝિટમાં આવે છે તો પોતાનું માર્ગદર્શન લખે છે કે આ કરવાની જરૂર છે અને આ કરવું તમારે પડશે. જે પણ સુધારાની જરૂર હોય તે રિપોર્ટનું કરવાની આ લોકોની કલેક્ટર દ્વારા જે પણ રિપોર્ટ આપવા એ ફરજ હોય છે આ લોકોની. પરંતુ એ રિપોર્ટ હજી સુધી પોલીસને નથી આપતા આ નારી સુરક્ષા ગૃહ વાળા. એ લોકોને એવું કહે છે કે અમે આ રિપોર્ટ છે કલેક્ટરને મોકલી દીધા છે. સૌથી મોટો સવાલ એ છે કે એ જ કલેક્ટર તમને માર્ગદર્શન આપે છે, એ જ અધિકારી તમને માર્ગદર્શન આપે છે, તો એ જ રિપોર્ટ તમે પાછો ત્યાં શું કરવા મોકલી રહ્યા છો? એ રિપોર્ટ છુપાવવાની કોશિશ થઈ રહી હોય અને આ કેસની અંદર પોલીસ સાથે મારી વાત થઈ છે. જો આ જે રિપોર્ટ એ લોકો આપ્યો છે માર્ગદર્શન અને તેની અનુસંધાને કોઈ પણ કાર્યવાહી નહીં થઈ હોય તો આ 47 સામે પણ કાર્યવાહી થઈ શકે છે તેવી પણ હાલ શક્યતા લાગી રહી છે. બીજી વસ્તુ, અહીંયા એવી સારી અને ક્વોલિફાઈડ કિશોરીઓ છે, એક 17 સગીરા છે, તેનું એટલું બ્રિલિયન્ટ છે છોકરી. જે મળતી માહિતી પ્રમાણે અહીંયાનું કોમ્પ્યુટરનું કામ તમામ એક કિશોરી કરે છે. એ કિશોરી તમામ કોમ્પ્યુટરનું કામ કરે છે. તેની રજૂઆત માત્ર એટલી જ હતી કે મને કોમ્પ્યુટરનું પણ તમે કામ કરાવો છો અને પછી મારી પાસેથી તમે ઝાડુ પોતા પણ કરાવો છો અને વધારે વધારે મારી પાસે તમે આજે જે માનસિક અસ્થિર મહિલાઓ છે તે લોકોની જે મલમૂત્ર એ પણ સાફ કરાવો છો. તો એ શરમજનક કહી શકાય કે આ જે કિશોરી જે તમને હેલ્પ કરી રહી છે, તમારા કોમ્પ્યુટર આખું ચલાવી રહી છે, એટલી બ્રિલિયન્ટ છોકરી છે અને તેને ભાગવાની ફરજ પડે એટલી બ્રિલિયન્ટ છોકરીને, તો ક્યાંક ને ક્યાંક આ એક પોલ ખોલી નાખે છે કે કઈ રીતે અહીંયાની પરિસ્થિતિ હશે. જી જી જી, રુજાનસર આપને શું લાગે છે, જે પ્રમાણેની સ્થિતિ છે કે નારી સંરક્ષણ ગૃહમાં સુરક્ષા માટે નહીં પરંતુ કોઈ જાણે સર્વન્ટ પણ આવતા હોય એવી રીતે છોકરીઓને રાખવામાં આવી રહી છે અત્યારે? સૌથી પહેલા તો એટલે તો કહું છું કે આપણી પાસે ઇનફ બજેટિંગ છે કે આપણે જે માણસે જે કામ શોભે એને અપાય છે. એવું નથી કે કંઈ કામ નાનું મોટું નથી હોતું, પણ જે માણસે જે કામ જો શોભે, જે માણસે જે સ્કિલ શોભે એ કરાય. એટલે આપણે અહીંયા જે થઈ રહ્યું છે એનાથી એવું લાગી રહ્યું છે કે આ ટોટલી મિસમેનેજ છે અને આની ઉપર સ્ટ્રિક એક્શન લેવું પડશે. ને જેમ સોનલ મેળવ સાચું કે સસ્પેન્ડ મળીને બધાને કાઢી મૂકીને નવી ટીમ મળો. સારા માણસો ઘણા છે અને આપણે ઇનફ પૈસા ખર્ચી રહ્યા છે, બસ આપણે આખું એક સારું મેનેજમેન્ટ જોઈએ છે. જી બિલકુલ બિલકુલ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ.